ધાનેરામાં કલમ 144 લાગુ હોવા છતાં પણ ઠેર ઠેર લોકોના ટોળાઓ જોવા મળ્યા હતા, ત્યારે પોલીસે કડક કાર્યવાહી કરતા લોકો પોતાના ઘર તરફ દોડ્યા હતા. કોરોના વાયરસને લઈને સમગ્ર તાલુકાના લોકડાઉન કરી દેવામાં આવ્યા છે, તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં કલમ 144 લાગુ હોવા છતાં પણ લોકોના ટોરેટોરા જોવા મળી રહ્યા છે. લોકો ભેગા થયેલા જોવા મળી રહ્યા હતા, ત્યારે સમગ્ર ઘટનાને લઈ પોલીસે આવા લોકો સામે લાલ આંખ કરી હતી અને દંડાવારી કરતા લોકો ત્યાંથી ભાગી ગયા હતા. તો બીજી તરફ પોલીસને આ કામગીરી જોઈ અન્ય લોકો પણ ખુશ થયા હતા. સાથે સાથે પોલીસે લોકોને વિનંતી પણ કરી હતી કે દરેક વ્યક્તિ પોતાના હિત માટે પોતાના ઘરમાં જ રહે અને આ વાયરસ વધુ ન ફેલાય તે માટેની તકેદારી રાખે. સુરેશ ગલચર, ZSTV, બનાસકાંઠા. 144 ધારા લાગુ પડતા પોલીસ અત્યારે એક્શનમાં આવી છે અને બજારમાં લોકો ભેગા ન થાય તે માટેની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસ પ્રેમથી સમજાવવાથી લોકો ન સમજતા છે, ઠેર ઠેર લોકોના ટોળા જોવા મળી રહ્યા હતા. ત્યારે આજે પોલીસે છેલ્લે પોતાનું ત્રીજું નેત્ર ખોલતા અને પોલીસ કડક બનતા લોકોની ટ્રાફિક દૂર થઈ છે અને બજારના તમામ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. નગરપાલિકા દ્વારા જીવન જરૂરિયાત વસ્તુની દુકાનો ખુલ્લી રાખવા માટે 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. અત્યારે 12 વાગી ચૂક્યા છે, ત્યારે તમામ લોકો પોતાની દુકાનો ધંધો રોજગાર બંધ કરી ઘરે ગયા છે અને ફરીથી જનતા કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ઠેર ઠેર લોકોના ટોળા જોવા મળી રહ્યા હતા અને આ ટોળાને લઈ પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસે પોતાનું ત્રીજું નેત્ર ખોલતા લોકોની દૂર થઈ છે અને સાચે જ જનતા કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ લોકોને પણ અપીલ છે કે લોકો સ્વેચ્છાએ પોતાના ઘરની અંદર રહે અને વગર કામે બહાર ના નીકળે, જેથી આ મહામારીના વાયરસ સામે આપણે લડી શકીએ.